नमस्कार दर्शक मित्रों, सुप्रभात, जय श्री कृष्णा। इंडिया न्यूज गुजरात अष्ट गुरु संबुदस शास्त्री आपनो हार्दिक स्वागत करू छु। श्री आर्य विनायकाय नमः। आज नु पंचांग ने राशि फल 22 मार्च 2023 बुधवार। सूर्योदय 6:41 मिनिट, सूर्यास्त 18:50 मिनिट, विक्रम संवत 2079, चैत्र मास शुक्ल पक्ष। आज तिथि छे 21 ने 20 सुधी। नक्षत्र उत्तरा भाद्रपद 15 ने 32 सुधी। योग शुक्ल 9 ने 18 सुधी। करण किंस्तुब्ध 9 ने 33 सुधी। आज जन्मेला बाळकोनु नामकरण मीन राशिनी उपर द च ज थ अक्षर पर नामकरण करवू शास्त्र सहमत छे। आजना शुभ मुहूर्त अभिजीत मुहूर्त नथी। विजय मुहूर्त 14:47 થી 15:36 સુધી। ગુલિક કાલ મુહૂર્ત 11:15 થી 12:46 સુધી। ગૌધુલિક મુહૂર્ત 18:49 થી 19:13 સુધી। મિત્રો, આ શુભ મુહૂર્તમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો। આજના અશુભ મુહૂર્ત રાહુકાલ 12:46 થી 14:17 સુધી। યમઘંટ યોગ 8:12 થી 9:44 સુધી। આ દરમિયાન શુભ કાર્ય કરવા નહીં। આજની મુસાફરીની દિશા છે પૂર્વ ને ઉત્તર। ગોળનું સેવન કર્યા પછી યાત્રા કરવી ફાયદાકારક રહેશે। આજના દિવસનું મહત્વ છે ભારતીય નવું વર્ષ શકે 1945ની શરૂઆત। ગુડી પડવો, ચૈત્રી નવરાત્રી શરૂ, શોભન નામ સંવત્સર શરૂ થાય છે। અને આજે વર્ષના પ્રથમ દિવસે ધ્વજારોહણ કાર્ય કરવું શુભ રહેશે। અભ્યંગ સ્નાન, જી હા દોસ્તો, અભ્યંગ સ્નાન એટલે સવારે તમે સ્નાન કરો ત્યારે એમાં પાણીમાં ગુલાબજળ છે, અત્તરના 2 ટીપા છે, અને પુષ્પ નાખીને સ્નાન કરવાથી એને અભ્યંગ શુભ સ્નાન કહેવામાં આવે છે। આ અને આજે પંચક પણ છે અને હેડગવાર જયંતિ પણ છે। મિત્રો, દેશ અને દુનિયાની આગાહી, ચૈત્ર માસમાં વિસ્ફોટ થવાના યોગો બની રહ્યા છે। સત્તાનું વિઘટન, ધાર્મિક સંતનું મૃત્યુ 21 થી 23 માર્ચ સુધી। સૂર્ય, ચંદ્ર, બુધ અને ગુરુ એમ મીન રાશિમાં ચતુર્ગ્રહ યુતિ યોગ રાજ્યમાં ઉપદ્રવ થઈ શકે છે। 23 થી 30 માર્ચ સુધી 3 ગ્રહોની યુતિથી કોઈ મિનિસ્ટરનું મૃત્યુ થઈ શકે છે અને દેશને ઘણું મોટું નુકસાન થશે। લોકોને વરસાદનો અનુભવ અભાવ પણ રહેશે। આજની બજારમાં તેજી મંદી, સોનું ચાંદી તમામ પ્રકારના અનાજ કપાસમાં તેજીનો માહોલ રહેશે। દર્શક મિત્રો, હવે જોઈએ રાશિના રહસ્ય કાર્યક્રમમાં 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે। ત્યારબાદ દર્શક મિત્રો, ટિપ્સ ઓફ ધ ડેમાં મારી સાથે બની રહેજો। આજનું રાશિફળ રાશિ આવે છે મેષ। દર્શક મિત્રો, આજના દિવસે તમારે નાની નાની પરેશાનીઓનો સામનો કરવો પડશે। ખાસ કરીને પારિવારિક પરેશાનીઓ અચાનક ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે। પરિવારના કોઈ સભ્યના ખોટા વર્તનના કારણે પરિવારની પ્રતિષ્ઠા કલંકિત થઈ શકે છે। 2 ભાઈઓની વચ્ચે વર્ચસ્વને લઈને તકરાર થઈ શકે છે। આજે ધાર્મિક કાર્યો થવાના યોગ છે, પરંતુ ધાર્મિક કાર્યોમાં તમારું મન લાગશે નહીં। દર્શક મિત્રો, સ્વાસ્થ્ય સામાન્ય હોવા છતાં પણ તમે કામમાં ઉત્સાહ બતાવી શકશો નહીં। આજે ઉધાર લેવાના વ્યવહારના કારણે માનસિક ચિંતા રહેશે, ઉપરથી ખર્ચમાં પણ વધારો થશે। સાંજના સમયે એ બધા ભ્યોમમાં એકાંતમાં સમય પસાર કરવાની ઈચ્છા થશે। ધન પ્રાપ્તિના યોગો વિલંબથી થશે, પરંતુ સારા થશે। રાશિ આવે છે વૃષભ।
दर्शक मित्रों आज ना दिवसे दरेक काम धीमी गति ना कारणे तमे लाभणी तको गुमावी शको छो। कुटुंब अथवा सहकार्यकरो पर गैरकायदेसर सत्ता ना कारणे हिंसक वातावरण सर्जाशे। वाणी मा पण कड़वास ना कारणे लोको अंतर राखशे। व्यवसाय मा सखत मेहनत कर्या पछी पण कोई नानी भूल ना कारणे तमारी मूड़ी लांबा समय माटे जाम थई शके छे। તમે તમારા કાર્યક્ષેત્રે યોગ્ય લાભ લઈ શકશો નહીં। સાસરિયાઓ સાથેના સંબંધો અસામાન્ય રહેશે। માતા પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે। મહિલાઓને સહયોગ મળશે। બાળકો પ્રત્યે આજે વધુ સ્નેહ રહેશે। રાશિ આવે છે મિથુન। દર્શક મિત્રો આજના દિવસે ઘરના કષ્ટોના કારણે वातावरण दूषित थई शके छे। भाई बहनों दुश्मनावट राखशे अने परिवारना अन्य सभ्यों पण तमारो पक्ष लेवानो टाळशे। प्रॉपर्टी संबंधित काम उतावळमां के भावुकताथी करशो नहीं। पाछळथी पछतावानो वारो आवी शके छे। वेपार कार्यमां सुधाराना कारणे थोड़ीक राहत थशे। नौकरियात वर्ग आजे प्रवासना मूडमां रहेशे। स्वास्थ्य संबंधित फरियादोना कारणे शिथिलता रहेशे। अधिकारी वर्ग साथे कोई कारणसर विवाद थई शके छे। पड़ोसीओ साथेना संबंधो सारा बनशे। शक्य होय त्यां सुधी लांबी मुसाफरी टाळजो अने लाभकारक रहेशे। राशि आवे छे कर्क। दर्शक मित्रों कर्क राशिना जातक मित्रों आज ना दिवसे तमने घर अथवा व्यवसाय ना क्षेत्र में कोई विशेष कार्य सौंपवामां आवी शके छे। शक्य तेटली वहेली तके ने पूर्ण करजो। वरिष्ठ लोको तमारी कसोटी जुदी जुदी रीते करशे। तेमां सफलता चौक्कस मळशे। छतां शत्रु तमारा हितोने खलेल पहोंचाडशे। पड़कारोनो सामनो करी शकशो परंतु बपोर पछी वधती आळसना कारणे परिस्थिति अशांत बनी शके छे। वेपारीओ वच्चे धनलाभनी संतुष्ट रहेशो। पारिवारिक वातावरण सुधरशे। आजे तमारा परिवारना सभ्यो तमारी भावनाओनुं सन्मान करशे। राशि आवे छे सिंह। दर्शक मित्रों आजना दिवसनो पूर्वार्ध खास रहेशे नहीं। रहे रोजिंदा काम सामान्य गतिए चालशे। कार्यक्षेत्र में विलंबना कारणे धंधानी गति धीमी रहेशे। अधूरा काम आजे पण लटकी रहेवानी शक्यता छे। दिवसना मध्यान पछीनो समय कामथी विचलित करशे। आजे तमे तमारा काम करता आम तेमनी बाबतोमां वधु रस लेशो परंतु पूछ्या विना कोईने सलाह आपशो नहीं। नहीं तो सन्मानमां घटाड़ो थई शके छे। तमे बे पक्षो वच्चेना महत्वपूर्ण समाधानमां मध्यस्थी बनी शको छो जेथी विरोधीओ शांत रहेशे। आजे धन प्राप्तिनी अपेक्षा सारी रहेशे परंतु अपेक्षा मुजब अनुकूल कार्य थशे नहीं। मित्रों आजे आनंदनी तको મળી રહેશે। રાશિ આવે છે દર્શક મિત્રો કન્યા। કન્યા રાશિના જાતક મિત્રો આજે દિવસનો પહેલો ભાગ આનંદથી પસાર થશે। આળસના કારણે તમે ઘરેલું કામને અવગણશો જેના કારણે નાના મોટા વિવાદ થઈ શકે છે। સ્વાસ્થ્ય લગભગ સામાન્ય રહેશે પરંતુ ઘરના કોઈ પણ સભ્યના स्वास्थ्य पर खर्च करवो पड़शे। शुरुआत में कार्यक्षेत्र में स्थिति लाभदायी रहेशे। धंधो धार्या प्रमाणे थशे नहीं परंतु पैसा काम में आवशे नहीं। केटलाक महत्वपूर्ण काम अधूरा रही शके छे। कार्यक्षेत्र में फेरफार करवा माटेना विचारो पण आवशे। दिवसना मध्यान पछी परिस्थिति बदलाशे। કાર્યમાં અવરોધ આવશે તેમ છતાં મનોરંજનની તકો મળતી રહેશે।
ત્યાસી આવે છે તુલા. દર્શક મિત્રો, આજે પણ મોટા ભાગે સંજોગો તમારી અપેક્ષાઓના વિરુદ્ધમાં રહેશે. પારિવારિક સમસ્યાઓના કારણે તમે તમારી જાતને બંધનમાં અનુભવશો. પ્રિયજનો વિશે તમારા વિચારો બદલાશે. સામાજિક ક્ષેત્રમાં પણ તમે તમારી જાતને એકલા જોશો. જેને પાસેથી તમે મદદ માટે નીચે અપેક્ષાઓ રાખો છો તમને ગોળ ગોળ જવાબ આપશે. બપોર પછી સ્વાસ્થ્ય નરમ રહેશે. ત્યારબાદ ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવા લાગશે. ઘરના વડીલ સભ્યો મદદ માટે આગળ આવશે, પરંતુ સ્ત્રી સાથે અણબનાવ થશે. સંતાનોના અણધાર્યા વર્તનથી પણ પીડા થશે. સાંજ સુધીમાં તેઓ હેરાફેરી કરીને નિર્વાહનું સાધન બનાવશે. રાશિ આવે છે વૃશ્ચિક. આજનો દિવસ તમે આનંદથી પસાર કરશો. ઘરની બહાર અનુકૂળ વાતાવરણના કારણે બધા કામ સરળ બનશે. છતાં આજે કેટલાક કાર્યો અધૂરા રહી શકે છે. સામાજિક કાર્યોમાં ભાગીદારી વધવાથી માન સન્માન પણ વધશે. પરિવારના સભ્યો સાથે ભાવિ માંગલિક કાર્યની રૂપરેખા બનાવશો. આજે તમે કોઈને પણ તમારી વિરુદ્ધ બોલવાની તક આપશો નહીં. બધાને ખુશ રાખવાની વિચારધારા પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ખર્ચાઓ વધતા રહેશે, તેમ છતાં તમને પરેશાની થશે નહીં. દર્શક મિત્રો, કામમાંથી સમય કાઢીને સંબંધીઓ સાથે ફરવાની તક મળશે. ધન લાભ ઓછા થશે. મહિલાઓ તેમજ વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. દર્શક મિત્રો, રાશિ આવે છે ધનુ. મિત્રો, આજે તમે ઘણા દિવસોથી અટકેલી ઘરેલુ સમસ્યાઓના નિરાકરણમાં વ્યસ્ત રહેશો. ઘરના બધા સભ્યો બેસીને મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરી શકે છે. વાણીનો ઉપયોગ કરી શકે છે, નહીતર બિનજરૂરી ગરમી તમને નુકસાન પહોંચાડશે. આજે ઘણી બધી મુશ્કેલીનો સામનો કદાચ કરવો પડી શકે તેમ છે, નહીં અને બિનજરૂરી ગરમી પણ તમને નુકસાન કરશે. વેપારી લોકો આજે સખત મહેનત કરવાના મૂડમાં રહેશે નહીં. તેઓ જે મેળવશે તેનાથી સંતુષ્ટ રહેશે. સામાજિક કાર્યોમાં અનિચ્છાએ ભાગ તમારે લેવો પડશે, તેમ છતાં માન સન્માન સારું મળશે. બપોર પછી ઘરમાં સ્વજનોના આગમનથી આનંદની લહેર છવાઈ જશે. તમે ટૂંકા પ્રવાસ પર જશો અને તમારા પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. આજના દિવસ આપના માટે એકંદરે સારો રહેશે. રાશિ આવે છે મકર. દર્શક મિત્રો, આજનો તમારો દિવસ સાદગી પૂર્ણ રહેશે. છતાં માનસિક રીતે પ્રસન્ન રહેવાનું વાતાવરણ બની રહેશે. સ્વાસ્થ્યમાં ગળા કે છાતી સંબંધિત બીમારીઓના કારણે પરેશાની થઈ શકે છે. ધાર્મિક સ્થળના કાર્યક્રમોમાં રસપૂર્વક ભાગ લેશો. ઘરમાં પણ પૂજાપાઠનું આયોજન કરી શકશો. ગઈકાલ કરતાં આજે મોટાભાગનો સમય મૌન રહેવાનું પસંદ કરશો. જે આસપાસ વાતચીતમાં અભાવનું વાતાવરણ બનશે. દર્શક મિત્રો, પરિવારમાં તમારી જરૂરિયાત વધશે. વેપાર સ્થાને રાખવામાં આવેલી કિંમતી ચીજવસ્તુઓ ચોરાઈ જવાની અથવા નાશ પામવાની શક્યતા છે. મહિલા વર્ગ પ્રત્યે નિરસ્તા રહેશે અને આજે મહિલાઓએ થોડુંક સતર્ક રહેવાની જરૂર છે. એમની સાથે દગો ફટકો થઈ શકે છે. તેમજ વિદ્યાર્થી મિત્રોએ પણ આજે અભ્યાસ ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કરવું. રાશિ આવે છે કુંભ. દર્શક મિત્રો, આજે તમે મોટાભાગના સમય આરામમાં વિતાવવાનું પસંદ કરશો. સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદો, પેટ સંબંધિત સમસ્યાઓ મુખ્યત્વે તમને આજે હેરાન પરેશાન કરી શકે છે. મિત્રો, અણધાર્યા કામના કારણે આજે યાત્રા પણ તમારે કરવી પડી શકે છે. બપોર પહેલાં ધનલાભ આસાન થઈ જશે અને જે પછી સમય પ્રમાણે લાભ થશે. દર્શક મિત્રો,
जूनी लोन नी चुकवणी थी राहत मळशे। घरनी महिलाओ अने बाळको मांगणीओ पूरी करवी पड़शे। माता पिताની સાથે भावनात्मक संबंध रहेशे, तेना कारणे कोई अन्य सभ्य साथे परेशानी थई शके छे। सांजनो समय तमने थकवी नाखनारो रहेशे, छतां तमे मनोरंजनमां समय पसार करशो। दर्शक मित्रों, राशि आवे छे मीन। आजनो दिवस तमने जूनी मेहनतनुं फळ मळशे। दिवसना मध्य भागमां सुधी व्यवसायमांथी पुष्कळ नफो मेळवी शकशो। आजे नवा कामोमां रोकाण करशो नहीं, नहींतर अवरोधो आवी शके छे। घरेलू काममां व्यस्तता रहेशे। तमारे मोज शोखनी वस्तुओ पर खर्च थवानो योगो छे। तमारे संबंधीओनी पासे जवुं पड़ी शके छे। सामाजिक क्षेत्रे परिवार परिस्थितिमां तमारे सुधारो लावा माटे आजे वडीलोनी पासे तमारे जवानु थई शके छे। वाणी अने वर्तनની મધુરતાથી કોઈને પણ સરળતાથી પ્રભાવિત કરશો। ધાર્મિક ક્ષેત્રે પ્રવાસ થશે, દાન કરવાની તકો મળશે, જેના કારણે સામાજિક ક્ષેત્રે માન સન્માન તમને મળશે। દર્શક મિત્રો, રાશિના રહસ્ય કાર્યક્રમના સમાપનની સાથે દર્શક મિત્રો હવે જાણી લઈએ ટિપ્સ ઓફ ધ ડે। મિત્રો, ઘરેથી કોઈ પણ કાર્યક્ષેત્ર માટે નીકળતા પહેલા માતા પિતાના, ગુરુના વિધિપૂર્વક ઝૂકીને એમના ચરણ સ્પર્શ કરવા જોઈએ। આમ કરવાથી શું થશે કે કુંડળીની અંદર બૃહસ્પતિ યાની ગુરુ અને બુદ્ધ ગ્રહની સ્થિતિ પાવરફુલ થશે, જેના કારણે વ્યક્તિની જટિલમાં જટિલ કાર્યો આશાથી આસાનીથી પાર પડી શકે છે। કેમ કે ગુરુ વગર કોઈ જ્ઞાન નથી, બરોબર છે। બુદ્ધ એ સરસ્વતીનું પ્રતીક છે, વાક સિદ્ધિનું પ્રતીક છે। તમારામાં જ્ઞાન હશે અને જો બોલવાની અક્કલ ના હોય તો પ્રગતિ થાય નહીં। એટલે બુદ્ધિ હોય પણ બોલવામાં વાક સિદ્ધિ હોય તો કોઈ પણ વ્યક્તિ આસાનીથી તમારી આગળ સરેન્ડર થઈ શકે છે। પરિણામે માતા પિતાના આશીર્વાદથી સંતાનની ઉત્તરોત્તર પ્રગતિ થાય છે। માટે શાસ્ત્રોમાં કહ્યું છે ન માતુ પર દૈવતમ, માતા પિતાની ઉપર કોઈ દેવ છે જ નહીં। માતા પિતાની આત્માને મન દુઃખ થાય એવું કોઈ પણ કાર્ય કરશો નહીં। દર્શક મિત્રો, આજના દિવસ માટે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું રાશિના રહસ્ય કાર્યક્રમમાં। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર। શ્રી ગુરુદેવ દત્ત।